મિત્રો, હું બળદેવભાઈ પટેલ, વિજયનગર સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ, નારાયણપુરા, અમદાવાદ. આજે આપણે પાઠ 4, આવેદનપત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએટ, ભાગ 6 ની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો એવા હતા કે અક્ષરો સ્પષ્ટ દેખાતા નથી, તો હું એને ઝૂમ કરીને તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું, તો તમે એ જોઈને તમારી રીતે લખજો. તકલીફ પડે તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ રીતે પાઠની અંદર ચર્ચા દરમિયાન એ પણ આપણે લઈશું. મિત્રો, કંપનીના કર્મચારીઓની પણ જે આપણે ગણતરી આ રીતે કરવાના છીએ, તો તમને સમજાય એ માટે આપણે આવા પ્રયોગો કરી રહ્યા છીએ. મિત્રો, હવે કલમ નંબર 3, દેની કલમ, ઓબ્જેક્ટ ક્રોસ. આવેદન પત્રમાં કંપની મુખ્ય અને ગૌણ ઉદ્દેશો ફરજિયાત છે. એટલે આવેદન પત્રમાં કંપનીના મુખ્ય અને ગૌણ ઉદ્દેશો ફરજિયાત છે. આવેદન પત્રની સૌથી અગત્યની કલમમાં દેની કલમનો સમાવેશ થાય છે. સૌથી અગત્યની કલમ એ દેની કલમ છે. બધી કલમમાં સૌથી મહત્વની કલમ જો કો હોય તો તે દેની કલમ થાય છે. દે કોઈ પણ કંપની ધ્યેય નક્કી કરીને પોતાની કંપનીની સ્થાપના કરતો હોય છે, અને એ માટે એ કંપનીની સ્થાપના અગાઉ પોતાના ધ્યેયો, વલણો, કાર્યો વગેરે નક્કી કરી અને કંપની ધારાની અંદર એ રજૂ કરતા હોય છે. તો તે અને એટલે રજૂ કરે તો પહેલાં ધ્યેયની મર્યાદાઓ, તો આ તો આપણે બધા જાણીએ છીએ, કંપનીના સ્થાપકો સ્વતંત્ર રીતે કંપનીના ધ્યેય નક્કી કરે છે, પરંતુ આ ધ્યેય કેવા હોવા જોઈએ? કંપની ધારાની કોઈ પણ જોગવાઈ વિરુદ્ધ ન હોવા જોઈએ. કંપની ધારાની કોઈ પણ જોગવાઈ વિરુદ્ધ આવા ધ્યેય હોવા ના જોઈએ. બીજો, ભારતના બંધારણ કે જાહેર હિતની વિરુદ્ધ ન હોવા જોઈએ. ભારતના બંધારણને અનુરૂપ હોવા જોઈએ, એની અંદર કોઈ એના બંધારણ વિરુદ્ધના ધ્યેય હશે તો કંપની ધારા મુજબ તેની માન્યતા આપવામાં આવશે નહીં. ત્રીજું, દેશના સામાન્ય કાયદાની વિરુદ્ધ ન હોય તે જરૂર છે. આપના જે કાયદા જે છે, એ કાયદા બંધારણે જે કાયદાની કલમો રજૂ કરી છે, એ કલમો વિરુદ્ધના આપણા આ ધ્યેયો હોવા જોઈએ નહીં. અને આ રીતે 3 ધારાનોમાં રજૂ કરવામાં આવે છે. કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ ન હોવા જોઈએ, ભારતના બંધારણના કે જાહેરિતની વિરુદ્ધ ન હોવા જોઈએ, સામાન્ય કાયદાની વિરુદ્ધ ન હોવા જોઈએ. હવે સત્તા બહારના કાર્યો, જે ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રાવાયોલેટના નામે ઓળખવામાં આવે છે. કંપનીના આવેદન પત્રની ઉદ્દેશની કલમમાં દર્શાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી, અને જો આવા કાર્યો કરે તો તે કાર્યો રદબાતલ થાય છે. એ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કંપનીના આવેદન પત્રની
ઉદ્દેશની કલમમાં દર્શાવેલ ઉદ્દેશ્ય સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી અને જો આવા કાર્ય કરે તો તે રદ બાતલ છે. બીજું, આવા રદ બાતલ કાર્યોને સત્તા બહારના અલ્ટ્રાવાયલ્સ કહેવા કાર્યો કહે છે. આવા કાર્યોને સત્તા બહારના કાર્યો જે આપણે કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ વધારાના કાર્યો કરી રહ્યા છે તેને અલ્ટ્રાવાયલ્સ ના કાર્યો કહેવામાં આવે છે. સત્તા બહારના કાર્યો કોઈ પણ સંજોગોમાં કાનૂની સંબંધો ઊભા કરતા નથી, એટલે કે એની અંદર કોઈ પણ કાનૂની કાર્યવાહી કરી શકતા નથી, એ જવાબદારી જે તે વ્યક્તિની ઠરતી હોય છે. સત્તા બહારના કાર્યોને શેરહોલ્ડરોની સભામાં ઠરાવ પ્રસાર કરી બહાલી મંજૂરી આપી શકાતી નથી. એમાં પણ બહાલી પ્રસાર કરીને કે સભ્યોએ બહુમતી આપી તો પણ તેવા કાર્યોની મંજૂરી આપી શકાતી નથી. કારણ કે આપણે શરૂઆતમાં કંપનીની સ્થાપના કરી હોય છે ત્યારે આપણા જે ધ્યેયો નક્કી કરેલા હોય છે એ ધ્યેયો પ્રમાણે જ આપણી કંપનીનો સુચારુ વહીવટ સંચાલન કરવું પડે છે. એમાં વધારાના ધ્યેયો કે વધારાના કાર્યોનો ઉમેરો કરી શકાતો નથી. બીજું, સત્તા બહારના કાર્યોની શી અસર પડશે? કોઈ પણ કાર્ય આપણે કરી રહ્યા છીએ, આપણું ટાર્ગેટ શરૂઆતમાં 5 કરોડનું હતું, પરંતુ આપણે એની અંદર વધારો કરીને 25 કરોડનું કરવું છે, તો એની અસર કોના ઉપર વધારે પડશે? તો સંચાલકો વ્યક્તિગત રીતે આવા કાર્યો માટે જવાબદાર બનશે. જે કંપનીનો માલિક અને શેરહોલ્ડરો અને જે બેંકો છે એ બેંકો કોને જવાબદાર ગણશે? સંચાલકોને. અદાલત આવા કાર્યો અટકાવી શકે છે, કારણ કે ગજા બહારના કાર્યો જે કાર્યો થતા હોય કે સત્તા બહારના કાર્યો થતા હોય તો એની વિપરીત અસર પડે, તો એ વિપરીત અસર ન પડે એટલા માટે અદાલત આવા કાર્યોને અટકાવી શકે છે. ત્રીજું છે, સત્તા બહારના કરારો રદ બાતલ થાય છે. સત્તા બહારના કોઈ ફોરેન કન્ટ્રી સાથે તમે કરારો કરો તો એ સત્તા બહારના કરારો હોય તો એ રદ થાય છે. કારણ કે આપણે જ્યારે કંપનીની સ્થાપના કરી હોય ત્યારે આપની સીમા નક્કી કરવામાં આવી હોય છે, સીમિત સીમાની અંદર નક્કી કરવામાં આવી હોય છે. કારણ કે એના પેટા કલમો આપણે જોઈ, કલમની અંદર જે ટેબલ જોયું, ટેબલ એ પ્રમાણની કંપની, બી પ્રમાણની કંપની, સી પ્રમાણેની કંપની, ડી પ્રમાણેની કંપની અને ઈ પ્રમાણેની કંપની, તો આ કલમની કલમની અંદર આવી કંપનીઓની અસરો થતી હોય છે. તો આ જવાબદારીવાળી કંપનીઓની અંદર આ એક એ પ્રકારની કલમ છે, આ બી પ્રકારની કલમ છે અને આ સી પ્રકારની કલમ છે. એમ આ ચોથો મુદ્દો છે, કંપનીના કર્મચારીએ કરેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. સત્તા બહારના કાર્યો માટે કોણ જવાબદાર બને છે? તો કંપની જવાબદાર બને છે, માટે કંપની જવાબદાર બને છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષને માટે જવાબદાર ઠરે છે. ખાસ ઉપર મુજબ પરિસ્થિતિ ન સર્જાય તે માટે ધ્યેયની કલમમાં અન્ય હેતુઓના શીર્ષક હેઠળ વિવિધ હેતુઓ સમાવી લેવાય છે. આમ આ જોઈએ તો આપણા આ ધ્યેયની કલમની આપણે વાત કરી રહ્યા છીએ, તો ધ્યેયની કલમ એ બધી કલમોમાં સૌથી અગત્યની, આવેદનપત્રની સૌથી અલગ અગત્યની કલમ છે. ચોથી છે જવાબદારીની કલમ. કોઈ પણ કંપની શરૂ કરીએ
ત્યારે કોઈ પણ વ્યક્તિએ જુદા જુદા પ્રકારની જવાબદારીઓ તો લેવી પડતી હોય છે. તો એ જવાબદારીની કલમો એટલે કહીએ કે લિબર્ટી ક્રોસ જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. ત્રણ ભાગમાં વહેંચી શકાય છે, ટેબલ એ, ટેબલ બી, ટેબલ સી. એક નંબરની કંપની, બે નંબરની કંપની, ત્રણ નંબરની કંપની, શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો પહેલી છે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની. આવેદન પત્રમાં કંપનીના શેર હોલ્ડરોની જવાબદારી મર્યાદિત રહેશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. મર્યાદિત જવાબદારીવાળી કંપનીના શેર હોલ્ડરો પોતે ધારણ કરેલ શેરની દાસની કિંમત કે તે બહાર પાડ્યા હોય તે કંપનીથી કંઈ પણ વધારે ચૂકવવા જવાબદાર થતા નથી. કંપનીએ જે પ્રીમિયમ પ્રમાણે જે પૈસા હોય એ પૈસા રે હોય છે. એટલા માટે મર્યાદિત જવાબદારીવાળી કંપનીના શેર હોલ્ડરો પોતે ધારણ કરેલ શેરની દાર્શનિક કિંમતે કે બહાર પાડ્યા હોય કંપનીથી કંઈ પણ વધારે ચૂકવવા જવાબદાર થતા નથી. વધારે પૈસા ચૂકવવાના આવતા નથી. કોણ? સંચાલક, કંપની માલિકો. એટલા જ પૈસા આપે, વધારે ના આપે. કદાચ કંપની બંધ થાય તો એટલા જ પૈસા દાર્શનિક કિંમત જ ચૂકવવામાં આવે છે, વધારાની ચૂકવવામાં આવતી નથી. બીજું, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આવી કંપનીમાં શેર હોલ્ડરે આપેલી બાંયધરી પૂરતી જવાબદારી સભ્યની રહે છે, જવાબદારી સભ્યની બને છે. આવી કંપનીમાં શેર હોલ્ડરે આપેલી બાંયધરી પૂરતી જવાબદારી સભ્યની રહે છે. મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમની લેખિત સંમતિ વગર વધારી શકાય નહીં. મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમની લેખિત સંમતિ વગર વધારી શકાતી નથી. કારોબારીના સભ્યોની લેખિત સંમતિ લેવી પડે છે. અને ત્રીજી છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે એ કોઈ પણ મર્યાદા બહારના કામો કરતા હોય, એટલે કે રોકાણો થતા હોય, તો તે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. મોટી કંપનીઓ આવી કંપનીના શેર હોલ્ડરોએ પોતે ધારણ કરેલ શેરની દાર્શનિક કિંમત કરતાં પણ વધારે જવાબદારી ચૂકવવી પડે છે. એટલે પ્રીમિયમ દ્વારા 10 રૂપિયાનો શેર હોય, 200 રૂપિયા કંપનીએ એનો પ્રીમિયમથી આપ્યું હોય, તો એણે 210 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે આની અંદર 10 જ રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે આમાં મર્યાદિતમાં 10 રૂપિયા ચૂકવવા પડે છે, આમાં 210 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે મર્યાદિત જવાબદારી કંપનીના સભ્યોની જવાબદારી તેમની લેખિત સંમતિ વગર વધારી શકાતી નથી. અને આવી ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની, તો આવી કંપનીના શેર હોલ્ડરોએ પોતે ધારણ કરે શેરની દાર્શનિક કિંમત કરતાં પણ વધારે જવાબદારી ચૂકવવી પડે છે. એટલે કે 10 રૂપિયાનો શેર 200 રૂપિયામાં મળે તો 210 રૂપિયા ચૂકવવા પડે છે. કંપનીમાં લોકોનો વિશ્વાસ વધે તે માટે નિયમનપત્રમાં જોગવાઈ કરી ડિરેક્ટરો અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી અમર્યાદિત બનાવી શકાય છે. કંપનીની અંદર લોકોનો વિશ્વાસ વધે તે માટે નિયમનપત્રમાં જોગવાઈ કરી ડિરેક્ટરો અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી અમર્યાદિત બનાવી શકાય છે. પછી છેલ્લે, એક જ વ્યક્તિની કંપનીમાં તેમનું મૃત્યુ બાદ તેની જગ્યાએ કોઈ પણ સભ્ય થશે તેનું નામ દર્શાવવું જોઈએ. આમ તો નિયમ પ્રમાણે વારસાગત કોઈ પણ વ્યક્તિ, હવે તો બીજું નામ લખવામાં આવે છે કે તમારા પછી કંપનીની જવાબદારી કોણ સંભાળશે, તો એ એક વ્યક્તિ હોય તો એના ઘરની અંદર એની પત્ની હશે, એનો પુત્ર હશે, એની પુત્રી હશે, કે અન્ય સંબંધી હશે, કે ભાઈ હશે, એનું નામ લખ્યું હશે, એ
આ વ્યક્તિના મૃત્યુ બાદ તેની કંપનીની જવાબદારીઓ સ્વીકારશે. આ મિત્રો આપણે ભાગ 6 ની અંદર બે કલમોની ચર્ચા કરી, દેયની કલમ અને જવાબદારીની કલમ. આમ આપણે આ રીતે જોઈએ તો આ બે કલમો ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. દેયની કલમ એ તો બધી કલમોમાં સૌથી અગત્યની કલમ એ દેયની કલમ છે. એની કેટલીક મર્યાદાઓ પણ છે. કંપની ધારાની કોઈ પણ જોગવાઈ વિરુદ્ધ ન હોવું જોઈએ. ભારતના બંધારણ કે જાહેર હિતની વિરુદ્ધ ન હોવું જોઈએ. દેશના સામાન્ય કાયદાની વિરુદ્ધ ન હોવા જોઈએ. કોઈ સત્તા બહારના કાર્યો હોય તો તે આપોઆપ રદ થરે છે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. સત્તા બહારના કાર્યોની અસર સંચાલકો ઉપર પડતી હોય છે અને આ સત્તા બહારના કાર્યો અદાલતો અટકાવી શકે છે. સત્તા બહારના કાર્યો રદબાતલ પણ કરી શકાય છે. કંપનીના કર્મચારીએ કરે સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે. ખાસ ઉપર મુજબ પરિસ્થિતિ ન સર્જાય, ખાસ અગત્યનો મુદ્દો છે, ઉપર મુજબની પરિસ્થિતિ ન સર્જાય તે માટે દેયની કલમમાં અન્ય હેતુઓના શીર્ષક હેઠળ વિવિધ હેતુઓ સમાવી શકાય છે. અગત્યનું છે આપણે કે કોઈ પણ રીતે કાયદાની સટકબારીમાંથી સટકવું હોય તો દરેક વ્યક્તિ કંપનીની સ્થાપના કરે છે ત્યારે અન્ય કોઈ વાંચી ન શકે તેવા નાના અક્ષરોમાં આવું લખાણ કરતા હોય છે. કેવું લખાણ? તો ઉપર મુજબ પરિસ્થિતિ ન સર્જાય તે માટે દેયની કલમમાં અન્ય હેતુઓ. કયા સૌથી અગત્યના મુદ્દા છે? અન્ય હેતુઓ. કયા હેતુઓ? તો આ અન્ય હેતુઓ ના શીર્ષક હેઠળ વિવિધ હેતુઓ સમાવી શકાય છે. અન્ય નોંધો, અન્ય કરારો, અન્ય કાર્યો, અન્ય ધ્યેયો, અન્ય ઉદ્દેશો, અન્ય વિચારો, અન્ય મૂડી, આવા શબ્દો વાપરવામાં આવે છે. અન્ય હેતુઓ જેવા શબ્દો વાપરીને આપણે આ કલમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો ભાગ 6 ની અંદર આપણે દેયની કલમ અને જવાબદારીની કલમ વિશે આપણે જાણ્યું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીની બે કલમોનો આપણે ગહનતાપૂર્વક અભ્યાસ કરીશું. મિત્રો આ રીતે તમને જે વિડીયો આપવામાં આવે છે એ વિડીયો તમે ચોપરામાં ઉતારતા રહેશો, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની તકલીફ કે મુશ્કેલી પડે નહીં. માટે આ રીતના વિડીયો ચોપરામાં ઉતારતા રહેશો. વિડીયો કેવો લાગ્યો એના માટે તમે અમને તમારો અભિપ્રાય આપશો તો અમને આનંદ થશે. અમારાથી કોઈ પણ પ્રકારની નાની મોટી ક્ષતિ રહી જતી હોય તો ક્ષતિને સુધારવાના અમે પ્રયત્નો કરીશું. તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભેગા થઈશું. અસ્તુ.